નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ચેપ્ટર આઠ લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા એ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા તો એમાં આપણે ગયા લેક્ચરમાં પોઈન્ટ જોયો કે લોકશાહી આપણા દેશમાં લોકશાહી સરકાર ચાલે છે તો લોકશાહી સરકાર કોને કહેવાય લોકશાહીમાં કોને મહત્ત્વ આપવામાં આવે છે તો તે જોયું લોકશાહીમાં એમ તે પ્રજાને જ મહત્ત્વ આપવામાં આવે છે અને લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી તેમાં એમ તે સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે ખાસ વિદ્યાર્થી મિત્રો એ શબ્દ તમારે વધારે યાદ રાખવાનો છે અને લોકો જ પોતાના ભાગ્ય વિધાતા છે સાર્વભૌમત્વ એટલે કે રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે આ ટોપિક આપણે જોઈ ગયા આના પછી આગળ જોઈ ગયા હતા કે લોકશાહી માટે આપણે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ વપરાય છે તો ડેમોક્રેસી શબ્દ વપરાય છે હવે લોકશાહી જોઈ ગયા એના પછી એમથી રાજાશાહી રાજાશાહીમાં તો આપણે જોઈ ગયા હતા કે રાજાશાહીમાં એમથી રાજા અને અથવા રાણી ટોટલી સત્તા એમના હાથમાં હોય છે અને પ્રજા કરતા રાજા રાજાઓને વધારે મહત્ત્વ આપવામાં આવે કે વધારે પડતી સત્તા એમના હાથમાં હોય છે પરંતુ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ કયો છે કે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા તો લોકશાહી દેશમાં સંસદની ભૂમિકામાં આપણે લોકશાહી છે હવે સંસદ સંસદ વિશે આપણે કે દિલ્હીનું શાસન કેવું છે એના વિશે આપણે આ પાઠમાં જોવાનું છે અને વિદ્યાર્થી મિત્રો એ પણ હું તમને કહી દઉં કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આ ચેપ્ટર અહીંયા તમને ઓનલાઈન ભણાવવા કરતાં જો આમને સામને હોય તો એક કરતાં કેટલીય વાતો કરી અને તમને ડિટેલમાં સમજાવવું હોય એટલું સમજાવી શકાય આ ભલે અત્યારે હું તમને સમજાવું છું સત્તા પણ આપણી સ્કૂલ ચાલુ થશે એટલે ફરીથી આના વિશે તો માહિતી તમને ચોક્કસ આપીશ તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે લોકશાહીમાં સંસદ એટલે કે આપણ સંસદ એટલે કે આપણા દિલ્હીનું શાસન કેવી રીતના ચાલે અને સંસદની ભૂમિકા કેવી રીતના છે તે જોવાનું છે પરંતુ એ વિશે એના પહેલાં આપણે અહીંયા એક તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે કે તમારે ત્યાં સારા પંચાયતની ચૂંટણી થતી હશે તે જ રીતે તમારા વર્ગમાં મોનિટરની પણ ચૂંટણી થતી હોય છે શું કે છે આપણી સ્કૂલની ખાલી તમને ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યું કે સારા પંચાયતની ચૂંટણી સારા પંચાયત એટલે કે ટોટલ એ સારા આખા શાળાની પરંતુ વિદ્યાર્થી મિત્રો એવું તો આપણે ત્યાં થતું જ નથી કારણ કે આ ટોપિક ક્યાં હોય કોલેજોમાં હોય શાળા પંચાયત એટલે કે મુખ્ય શાળાના જે મેઇન જે દસમા બારમા વાળા હોય એ જે મુખ્ય કાર્યો કરતા હોય અને શાળાનું વ્યવસ્થિત કાર્ય કરતા હોય તો એ સારા પંચાયતના ચૂંટણી કહેવામાં આવે પરંતુ આવા સબ આવા કાર્યક્રમો અહીંયા આપણે નથી થતા અને આવી ચૂંટણીઓ આપણે ત્યાં સ્કૂલોમાં નથી કરવામાં આવતી આપણી સ્કૂલોમાં તમને ધ્યાન દોરવા માટેની ચૂંટણી કેવી રીતના થાય એના માટે ખાલી વર્ગ મોનિટરની ચૂંટણી આપણા ક્લાસ ક્લાસોમાં થતી હોય છે તો વર્ગ મોનિટરની ચૂંટણી કેવી રીતના થાય તો ક્યારે કેમ તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થીની સિદ્ધિ પસંદગી કરી અને મોનિટર બનાવવામાં આવે અને મોનિટરની ચૂંટણી ન થાય જેથી વર્ગમાં મોનિટર બનવા માંગતા બીજા વિદ્યાર્થીઓએ તક મળતી નથી જેથી તેઓ નારાજગી વ્યક્ત કરે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવામાં આવે કે ક્લાસમાં મોનિટરની ચૂંટણી હવે મોનિટરની ચૂંટણી કર્યા સિવાય એમાં ડાયરેક શું કરવામાં આવે કે ડાયરેક્ટ એમ કહેવામાં આવે કે કોઈ હોશિયાર વિદ્યાર્થી છે તો એને એમ કહેવી કહી દેવામાં આવે કે આ વિદ્યાર્થી આપણું મોનિટર તો બીજાને કદાચ એમના મનમાં ઈચ્છા થાય કે ના મારે પણ મોનિટર બનવું હતું પરંતુ એના બદલે શું કરવામાં આવે કે ચૂંટણી કરવામાં આવે ચૂંટણી કરવામાં આવે એટલે એનું વોટિંગ કરવામાં આવે ને વોટિંગ કરવામાં જેને વધારે વોટ મળે એને શું કરવામાં આવે એ ક્લાસનો મોનિટર થાય તો કોઈના મનમાં શું થાય એને વસવસો ના થાય કે ખરેખર મને મોનિટર ન બનાવ્યું કેમ કે ચૂંટણી કરી અને ચૂંટણીમાં જે બીજા વિદ્યાર્થીઓ તો ત્રણ કે ચાર ઉમેદવારો ઊભા રાખવામાં આવે અને એ ઉમેદવારમાં જેને વધારે વોટિંગ મળે એને શું કરવામાં આવે મોનિટર બનાવવામાં આવે અને એના હાથ નીચે જે એનાથી થોડા ઓછા હોય એને કેવો કહેવામાં આવે મોનિટર કહેવામાં આવે એટલે કે એની જગ્યાએ બીજો મોનિટર બનાવવામાં આવે તો આ રીતે જો મોનિટરની ચૂંટણી કરવામાં આવે તો શું થાય ક્લાસમાં કોઈ અંદરો અંદર ભેદભાવ થાય નહીં એને કોઈમાં કોઈના મનમાં કોઈ વિચાર ઉત્પન્ન થાય નહીં કેમ કે વિદ્યાર્થીઓએ જાતે જ મોનિટર નક્કી કર્યો છે તો એના લીધે કોઈને મનમાં વસ વસું રહી શકે નહીં તો આપણી સંસદ તો સંસદમાં પણ એવી આપણી જે લોકશાહી છે તો લોકશાહીમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે સારા પંચાયત જેવું કે મોનિટરના જેવું છે એમાં પણ શું થતું હોય છે ચૂંટણી થતી હોય છે અને ચૂંટણી હંમેશા વિદ્યાર્થી મિત્રો આમાં શું થતું હોય છે કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ગ્રામ પંચાયતથી માંડી અને આપણી જે સંસદ એટલે કે દિલ્હીની જે ચૂંટણીઓ હોય તો બધી ચૂંટણીઓ બધાની ચૂંટણીઓ કરવામાં આવતી હોય અરે એ ચૂંટણીઓ કેટલા વર્ષે થતી હોય પાંચ વર્ષે ચૂંટણી થતી હોય છે અને એ જ ચૂંટણીમાં જે બહુમતી ધરાવે તેને શું કરવામાં આવે છે તેને એક પક્ષના નેતા તરીકે એનો વિજય વિજેતા કરી અને એને શું કરવામાં આવે એ એક નેતા તરીકે કે એક પ્રધાનમંત્રી તરીકે એને નક્કી કરવામાં આવતા હોય છે તો અહીંયા આપણા ગુજરાતની મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં પણ એ રીતે કારણ કે લગભગ તમે ચૂંટણીઓ જોઈ હશે નામ સાંભળ્યું છે પરંતુ કઈ કઈ ચૂંટણીઓ થતી છે એ તમને ખ્યાલ નહીં હોય અને એ મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ગ્રામ પંચાયતની તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની રાજ્ય કક્ષાની વિધાનસભાની અને લોકસભાની લોકસભાની ચૂંટણી એટલે કે આપણો જે આ પાટ લોકસભાની ચૂંટણી આવે એટલે કે આપણો જે આ સંસદનું કહેવાય એ કઈ ચૂંટણી આવે એટલી કહેવાય લોકસભાની ચૂંટણી કહેવાય તો ત્યાં લગીની ચૂંટણીઓ આપણે આપ આપણે એ આપણા દેશમાં થતી હોય છે અને એ ચૂંટણીઓ બધી જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં જે બહુમતી ધરાવે અને એ બહુમતી દ્વારા જે નેતા બહુમતીથી મત મત વધારી જેને આવે એ શું થયું હોય એ વિજય થયો હોય એની સરકારની રચના થતી હોય આને આ રીતે સરકારની રચના થતી હોય છે આપણા ભારત દેશમાં લોકશાહીના શાસનમાં આ રીતે ચૂંટણી થતી હોય છે એમાં વિધાનસભાની હોય તો વિધાનસભામાં એટલે કે આપણા રાજ્ય લેવલ વિધાનસભા શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે રાજ્ય લેવલે આવે કે આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ આ રીતે દર પાંચ વર્ષે ચૂંટણી થતી હોય અને એમાં પણ આ રીતે જે અને એમાં એમાં શું થતું હોય વિદ્યાર્થી મિત્રો બધા અલગ અલગ જે છે એ અલગ અલગ સભ્યો જે છે એ અમુક અમુક જગ્યાએ જિલ્લા જિલ્લાવાઈઝ ઉભા રહેતા હોય લેવલે તમારા શું આવે કે ગુજરાત લેવલે આવે ગુજરાતના જેટલા તમારા સભ્યો જિલ્લાઓ હોય જિલ્લા લેવલે અને તાલુકા લેવલે જે નક્કી કરેલા સભ્યો હોય એ અરે ગુજરાતની લગભગ આપણી એકસો બ્યાસી સીટો છે તો એકસો બ્યાસી સીટોએ અમુક અમુક એરિયા જિલ્લા પ્રમાણે શું હોય એટલી જે વસ્તી પ્રમાણે સીટો નક્કી કરવામાં આવી હોય કે જિલ્લો મોટો હોય તો મોટા જિલ્લામાં વધારે સીટો હોય જિલ્લો નાનો હોય તો એમાં સીટ ઓછી હોય આ રીતે મત વિસ્તાર પ્રમાણે સીટો નક્કી કરવામાં આવે અને એ રીતે ચૂંટણી કરવામાં આવે ચૂંટણીમાં અલગ અલગ પક્ષ હોય અને એ પક્ષમાંથી જે પક્ષની ચૂંટણીમાં વિજેતા થયો હોય કે બહુમતી ધારણ કરી હોય એની સરકારની રચના થતી હોય તો એ રીતે અહીંયા આપી લોકસભાની ચૂંટણી તો લોકસભાની ચૂંટણીમાં પણ એ રીતે છે કે જુઓ સારા પંચાયતની જેમ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે એમાં ચૂંટાય ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન બનાવવામાં આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ કહ્યું કે ચૂંટણી થાય ચૂંટણીમાં જે પક્ષ આપણે મેઇન બીજા પક્ષો વધારે નથી સાંભળતા વિદ્યાર્થી મિત્રો પણ આપણને તમને બધાને પણ એક તો ખ્યાલ છે કે ભાજપ અને કોંગ્રેસ હવે ભાજપ અને કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષો કેટલાય હોય છે તો આ રીતે મુખ્ય બીજા આ પક્ષો કહેવાય મુખ્ય બે કહેવાય ને બાકીના અપક્ષ અપક્ષ એટલે કે કોઈ ના હોય એ રીતે તો આ રીતે ભાજપ અને કોંગ્રેસ જે છે આ રીતે જે ઉમેદવારો ઊભા રહ્યા હોય એ ઉમેદવારોમાંથી આપણે બધાને વોટિંગ કરવાનું આવે વોટિંગ કર્યા પછી મતગણતરી કરવામાં આવે ને મતગણતરીમાં જે લોકોને વધારે મત મળ્યા હોય એ બહુમતીથી એ ચૂંટાયા કહેવાય અને ચૂંટાયા પછી એમાં શું કરવામાં આવે જે નેતા પક્ષના જે નેતા હોય એ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી એટલે કે મુખ્ય જે હોય તે એટલે કે વડાપ્રધાન કારણ કે દિલ્હી લેવલે આવે વિદ્યાર્થી મિત્રો તો પ્રધાનમંત્રી કે વડાપ્રધાન કહેવાય જ્યારે આપણે રાજ્ય લેવલે ગુજરાત લેવલે આવે તો એમને શું કહેવામાં આવે મુખ્યમંત્રી તરીકે એમને કહેવામાં આવતું હોય છે તો વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંસદ સભ્યોમાંથી પસંદગી કરી તેઓનું પ્રધાનમંડળ રચી તેમના જુદા જુદા ખાતાઓની સોંપણી કરીએ છીએ તો અહીંયા વડાપ્રધાન જે છે તો વડાપ્રધાન શું કરે ચૂંટણી થઈ ચૂંટણીમાંથી બહુમતી થઈ બહુમતીમાંથી આ સભ્યો જે ચૂંટાયેલા છે એ ચૂંટાયેલા સભ્યોમાંથી આપણા જે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ બહુમતી ધરાવતા પક્ષના નેતાને એમના સભ્યોમાંથી એક વડાપ્રધાન વડાપ્રધાનની નિમણૂક કરે હવે વડાપ્રધાનની નિમણૂક થાય એટલે વડાપ્રધાન જે છે એ વડાપ્રધાન પ્રધાનમંડળ પ્રધાનમંડળ એટલે કે જુદા જુદા જે સભ્યો છે એમાંથી સભ્યોને શું કહેવામાં આવે છે પ્રધાનમંડળ કહેવામાં આવે છે તો આ પ્રધાનમંડળની રચના કરવામાં આવે અને પ્રધાનમંડળની રચના કર્યા પછી એ જે પ્રધાનમંડળને શું આપવામાં આવે જુદા જુદા ખાતા તો જુદા જુદા ખાતા કોને કહેવામાં આવે તો જુદા જુદા ખાતાઓમાં આપણું આરોગ્ય ખાતું એટલે કે આપણી બીમારી તો બીમારી વિશેનું કોઈ થયું હોય પછી પછીદારો અત્યારે જે કોરોનાનો રોગ થયો છે ફાટી નીકળ્યો છે કુદરતી રીતે તો આ છે તો આમાં જે આરોગ્ય ખાતાવાળા હોય તો આરોગ્ય ખાતાવાળા વધારે ધ્યાન રાખે કે ભાઈ અમદાવાદમાં આટલા કેજ છે રાજકોટમાં આટલા કેજ છે તો આરોગ્ય ખાતાવાળા કઈ જગ્યાએ કેટલા દવાખાના દર્દીઓને કેવી રીતના વધારે મફતમાં સારવાર કરાવી કઈ જગ્યાએ દર્દીઓને સવલત થાય એ તો આ બધું આરોગ્ય ખાતું આવે પછી નાણાં ખાતું તો પૈસા કેટલા સરકારના તિજોરીમાં પૈસા કેટલા છે કેટલો ખર્ચો થાય છે શું છે એ નાના ખાતું સંભાળી એક શિક્ષણ ખાતું આવે તો વિદ્યાર્થીઓને પુસ્તક ભણવાના પુસ્તકો કેટલા છે કેટલો સમય ભણવાનું આવે તો એ કયું આવે શિક્ષણ ખાતું આવે તો આ રીતે જુદા જુદા ખાતાઓની ચોંપણી કોણ કરે જે મુખ્ય પ્રધાનમંત્રી આ મુખ્ય વડાપ્રધાન થયા હોય એમાંથી બીજા જે જુદા જુદા પ્રતિનિધિઓ કે જે સંસદ સભ્યો છે એમાંથી એમ કે પ્રધાનમંડળની રચના કરે અને એમાંથી જુદા જુદા ખાતાઓની સોંપણી કરે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ટૉપિક પરીક્ષામાં આવે કે ભારત સંઘના પ્રધાનમંડળ સરકારની રચના કેવી રીતે કરે છે ખાસ વિદ્યાર્થી મિત્રો ભારત સંઘના પ્રધાનમંડળ સરકારની રચના કેવી રીતે કરેલ છે કે કેવી રીતે થાય છે તે પરીક્ષા માટે મોસ્ટ આઈ અયપી પરંતુ એના પહેલાં તમને કહી દઉં કે સંઘ સંઘ એટલે કેન્દ્ર આવે સંઘ શબ્દ તમારો આવે એટલે કેન્દ્ર આવે અને સંયુક્ત આવે એટલે શું આવે કારણ કે ત્રણ ટોપિક આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એટલે કે આપણા જે રાજ્ય લેવલની સરકાર હોય તે અને સંયુક્ત સરકાર સંયુક્ત એટલે કે રાજ્ય લેવલનું અને કેન્દ્ર લેવલનું જે કામ કરતી હોય એ સંયુક્ત સરકાર કહેવામાં આવે કે રાજ્ય સરકારમાં શું આવે આપણે રાજ્ય લેવલના કાયદાઓનું કામ કરવાનું હોય સંઘ સરકાર હોય એ કેવી રીતના કામ કરતી હોય આખા દેશ દેશ તરફ કામ કરતી હોય જ્યારે સંયુક્તમાં શું આવે રાજ્ય અને દેશ રાજ્ય અને દિલ્હી આ બંનેનું જોઈન્ટથી કામ કરતી હોય એને શું કહેવામાં આવે સંયુક્ત સરકાર કહેવામાં આવે તો અહીંયા એ ત્રણ શબ્દો આવે તો ખાસ ધ્યાન રાખવું સંઘ એટલે કે કેન્દ્ર સરકાર તો અહીંયા શું કહે છે દેશમાં સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભામાં જે પક્ષમાં અથવા પક્ષીય જોડાણથી બહુ હેતુ મળીને જે પક્ષના નેતાથી રાષ્ટ્રપ્રમુખ ખાસ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપ્રમુખ એ બે શબ્દો એક જ કહેવાતા હોય છે તો એમ તે દેશમાં જે ચૂંટણી લોકસભાની થઈ હોય એમાં પક્ષ બંને પક્ષો દ્વારા પક્ષો દ્વારા હરીફાઈમાં ચૂંટણી થાય એમાં બહુમતી મળી હોય તો બહુમતી દ્વારા રાષ્ટ્રપ્રમુખ છે એટલે કે રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાન બનાવવાની શું આપે છે નિમણૂક આપે છે અને આ વડાપ્રધાનની સરકાર રચના કરવાનું કહે છે અને સરકારની રચના કરી અને જે આપણા મુખ્ય વડાપ્રધાન જે છે એમને આમંત્રણ આપી રાષ્ટ્રપતિ આમંત્રણ આપે આમંત્રણ આપ્યા પછી આ વડાપ્રધાન છે એ પોતાના પક્ષમાંથી શું કરે અન્ય સાથી એમના જે બીજા સભ્યો ચૂંટાયેલા હોય એમને સંસદ સભ્યો જે ચૂંટાયેલા હોય એમને શું કરે અલગ અલગ ખાતા આપે અને અલગ અલગ ખાતા આપી અને અમુક ખાતા એ પોતે પણ સંભાળતા હોય અને બીજા ખાતા શું આપે એ બીજા સભ્યોને વેચી દેતા હોય આ રીતે એમ તે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો આ કેવું થયું વિદ્યાર્થી મિત્રો આમાં આપણા ક્લાસના જેવું ક્લાસમાં મુખ્ય મોનિટર હોય તો એ મોનિટર હોય તો એ તો મોનિટર તરીકેની બધી જવાબદારી સંભાળતો જ હોય પરંતુ બીજા મિત્રો એના જે બીજા સાથી મિત્રો હોય એ સાથી મિત્રોને પણ શું આપવામાં આવ્યું હોય કામ આપવામાં આવ્યું કે બહારથી કોઈ ટીચર ના આવ્યા હોય તો ટીચરને બોલાવી લાવવા વિસવાય જે પીરિયડ બદલાયો હોય એટલે કાં તો નીચે ઓફિસનું કામ હોય તો કદાચ કોઈને ઓફિસનું કામ કદાચ કોઈ વિદ્યાર્થી ક્લાસમાં બીમાર પડ્યો હોય તો એની દેખરેખ રાખવાનું ક્લાસમાં સફાઈ કરાવી હોય તો એની દેખરેખ રાખવાનું એમ અલગ અલગ એ ખાતા કહેવાય વિદ્યાર્થી મિત્રો કોઈ લેસન ના લાવ્યું હોય કોઈ ક્લાસમાં વધારે પડતું મસ્તી કરતું હોય તો આવા આપણે ક્લાસમાં થોડા થોડા મિત્ર વિદ્યાર્થી મિત્રો હોય એ લોકોને અલગ અલગ કાર્ય આપી દીધું હોય તો મોનિટર હોય એ મુખ્ય કહેવામાં આવે એના સિવાય બીજાને જે કામકાજ સોંપવામાં આવ્યું હોય તો એ કેવા કહેવામાં આવે સંસદ સભ્યના જેવા કે એમને જુદા જુદા એ પોતે સભ્યો તો છે જ પ્રતિનિધિઓ તો છે જ પરંતુ એમને પણ શું આપવામાં આવ્યું એક જવાબદારી આપવામાં આવી અને બીજા બધા જ કારણ કે લગભગ ટોટલે જે સીટો હોય છે પાંચસો પિસ્તાલીસ એટલે કે બધા સભ્યો બનાવવામાં આવતા ન હોય પરંતુ અમુક જ બનાવવાના બાકીના સભ્યો તો કહેવાય પરંતુ એમને માત્ર એમના જે પોતે ચૂંટાયેલા હોય એ જગ્યાએ શું કરવાનું એ જગ્યાની દેખરેખ રાખવા એ કાર્ય કરવાનું આવે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોયું કે ભારત સંઘના પ્રધાન મંડળની રચના કેવી રીતના થાય છે ખાસ કે ફરીથી કે ચૂંટણીમાં ચૂંટાયા પછી બહુમતી ધરાવતા પક્ષના નેતા પ્રધાનમંત્રી કે વડાપ્રધાન તરીકે બનાવવામાં આવે કોના દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા અને રાષ્ટ્રપતિના આમંત્રણથી એમને વડાપ્રધાનને પોતાના પક્ષમાંથી જે સંસદ સભ્યો હોય એમાંથી પ્રધાનમંડળની રચના કરવાનું કહેવામાં આવે આ પ્રધાનમંડળની રચના કરી અને એમને શું કરવામાં આવે છે જુદા જુદા ખાતાની સોંપણી કરવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈ હવે સંસદ ખાસ મેઇન પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણા પાઠમાં છે કે સંસદ કોને કહેવાય તો સંસદની રચના કેવી રીતના થાય છે તે આપણે અહીંયા જોવાનું છે તો ખાસ સંસદની રચનામાં કોણ કોણ ભાગ ભજવે છે જો ભારતે સંસદી સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે ખાસ વિદ્યાર્થી મિત્રો ભારત એમ કે સંસદીય લોકશાહીનું સંસદીય લોકશાહીનું એટલે કે લોકસભાની લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે એમ કે ભારત એ સંસદની સર્વોચ્ચ એટલે સૌથી ઊંચી સંસ્થા છે કારણ કે રાજ્ય લેવલની આવે ગ્રામ્ય લેવલની આવે તાલુકા લેવલની આવે જિલ્લા લેવલની આવે રાજ્ય લેવલની આવે અને સંસદ આવે એટલે કે સૌથી ઊંચામાં ઊંચી સંસ્થા છે કે ગ્રામ્ય સૌથી નાનો એકમ આવે તો ગ્રામ્ય પંચાયત અને સૌથી મોટો એકમ આવે તો સંસદ તો એમ તે સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની બનેલી છે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા મોસ્ટ આઈએમપી કે ભારતની સંસદ કઈ રીતે બનેલી છે તો ભારતની સંસદ જે છે એ રાષ્ટ્રપતિથી અને બીજા બે ગૃહો તો બીજા બે ગૃહોમાં લોકસભા અને રાજ્યસભા આ રીતે ત્રણ ભાગમાં એમ તે આપણી ભારતની સંસદ વેચાયેલી છે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક ખાસ કે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે એટલે કે સૌથી મોટી સંસ્થા છે ભારતની સંસદ ત્રણ ભાગમાં વેચાયેલી છે કઈ રીતે તો એક રાષ્ટ્રપતિ તરીકે અને એક લોકસભા તરીકે અને એક રાજ્યસભા એમ ત્રણ રીતે વેચાયેલી છે રાજ્યસભા એ સંસદનું કયું આવે છે ખાસ વિકલ્પોમાં કે ખાસ જગ્યામાં તમારે આવે તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ કહેવાય આ રીતે એમ તે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે જો આપણને તમારી બુકમાં પણ બતાવેલું છે કે સંસદ લખેલું છે સંસદમાંથી ત્રણ ટૉપિક બતાવેલા છે પહેલો ટોપિક આપ્યો જે છે એ લોકસભા છે વચ્ચેનો આવે છે તો રાષ્ટ્રપતિ આવે છે અને ત્રીજું આવે છે તો રાજ્યસભા આવે છે તો વિદ્યાર્થી મિત્રો એ તો છે હવે લોકસભાની ચૂંટણી કે સંસદની ચૂંટણી કેવી રીતના થાય છે તે આપણે જોવાનું છે તો ચૂંટણીમાં ખાસ વિદ્યાર્થી મિત્રો કેવી રીતના હોય કે ચૂંટણી ટોટલી લોકસભાની જે ચૂંટણી છે એ ચૂંટણી અહીંયા કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતના થાય છે તો હું તમને સમજાવીશ પરંતુ અહીંયા લોકસભાની ચૂંટણી આપણે જોઈએ લોકસભાની ચૂંટણી જોવાની છે અને રાજ્યસભાની ચૂંટણી જોવાની છે તો પહેલી આપણો ટોપિક આવે છે લોકસભાની ચૂંટણી તો લોકસભાની ચૂંટણી કેવી રીતના થાય છે તો લોકસભાના કુલ સભ્યો કેટલા છે પાંચસો ને આખા ભારત દેશના જેટલા રાજ્યો છે એ રાજ્યોમાંથી પાંચસો પિસ્તાલીસ લોકસભાના સભ્યોની ચૂંટણી કરવાની હોય છે તો ઉમેદવારો જે છે એટલે કે પ્રતિનિધિઓ જે છે એ પોતાની રીતે શું કરતા હોય છે ફોર્મ ભરી અને લોકસભાની ચૂંટણી લડતા હોય છે લડે છે તો એમાં વિદ્યાર્થી મિત્રો શું હોય છે કે આપણા ભારત દેશના ઓગણત્રીસ રાજ્યો તો ઓગણત્રીસ રાજ્યોમાં જે પ્રમાણે એનું રાજ્ય હોય એ પ્રમાણેની બેઠકો નક્કી કરવામાં આવેલી હોય તો આપણા ગુજરાતની લોકસભાની કેટલી બેઠકો નક્કી કરવામાં આવેલી છે છવ્વીસ બેઠકો આપી નક્કી કરવામાં આવેલી ખાસ વિદ્યાર્થી મિત્રો બીજા રાજ્યોની આપેલી નથી પરંતુ આપણે અહીંયા માત્ર ગુજરાતી જ જાણવાની છે તો ગુજરાતની સર્વિસ આ રીતે અલગ અલગ જે રાજ્યો હોય એ પ્રમાણેની બેઠકો નક્કી કરવામાં આવેલી હોય તો એ રીતે બધા જે સભ્યો હોય એ શું કરતા હોય ફોર્મ ભરતા હોય અને ફોર્મ ભરી અને લોકસભાની ચૂંટણી લડી શકે પરંતુ લોકસભાના સભ્યો જે છે એ કેટલા કે પુખ્ત વયના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી એમને ચૂંટે છે અહીંયા આ પહેલાં ચૂંટણીની વાત પછી કરીએ પણ પહેલાં એમ કે છવ્વીસ બેઠકો તો જે રીતનું રાજ્ય હોય જો નાનું રાજ્ય હોય તો એના સભ્યો એમના સભ્યો કેટલા હોય ઓછા હોય અને જો વધારે રાજ્ય મોટું હોય તો એના સભ્યોની બેઠકો કેટલી હોય છે વધારે છે આપણે ગુજરાતની છવ્વીસ બેઠકો છે તો છવ્વીસ બેઠકો ઉમેદવારો હોય વધારે પરંતુ આ આવે કેટલા છવ્વીસ એટલે કે કોંગ્રેસ અને ભાજપના થઈ અને છવ્વીસ જેટલા શું કરી શકે ફોર્મ ભરી અને ચૂંટણી લડી શકે છે તો એ જ રીતે આખા દેશના ટોટલે પાંચસો અને પિસ્તાલીસ સભ્યો વિજે સભ્યો હોય તો અહીંયા પાંચસો પિસ્તાલીસમાં એમાં કોંગ્રેસ અને ભાજપ કોંગ્રેસ અને ભાજપમાં અઢીસો કદાચ અઢીસો જેટલી કોંગ્રેસની સીટ આવી અને પાંચસો અઢીસો જેટલી પા કોંગ્રેસની આવી અને લગભગ ત્રણસો બસો અને પંચાણું જેટલી કોની આવે ભાજપની આવે તો પિસ્તાળીસ જેટલી સીટો આપણી ભાજપની વધારે થાય તો ભાજપ શું કહેવાય બહુમતીથી વિજેતા થયો કહેવાય અને બહુમતીથી વિજેતા થયો એટલે કે લોકસભાની ચૂંટણીમાં કઈ સરકારની રચના થાય ભાજપની રચના થાય આ રીતે લોકસભાની ચૂંટણી લડાતી હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે કે જેમ બહુમતીથી જે બહુમતી જેની આવે જે પક્ષની બહુમતી આવે એની સરકારની રચના થાય એમાં ભાજપ આવે કે કોંગ્રેસ આવે હવે આમાં લોકસભાની ચૂંટણીનો સમય કેટલા મુદત કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની હોય છે હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એમ તો પાંચ વર્ષની મુદત હોય છે હવે એમાં પુખ્ત વયના પુખ્ત વયના એટલે કે અઢાર વર્ષ કે અઢાર વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ અહીંયા લોકસભાની ચૂંટણીમાં ગુપ્તદાન ગુપ્ત મતદાન પદ્ધતિથી શું કરે છે મત આપી શકે છે અને રાજ્યની વસ્તી પ્રમાણે લોકસભાની ચૂંટણીની બેઠકો નક્કી કરવામાં આવે છે અને પાંચ વર્ષે આ લોકસભાની ચૂંટણીની મુદત હોય છે હવે અહીંયા જોઈ લીધું અને એમાં મેં તમને કહી દીધું કે એમાં લગભગ વિજેતા થાય હવે જે સરકાર કોંગ્રેસ કે ભાજપ તમારી દાખલા તરીકે હોય એમાં જે વિજેતા થાય એ વિજેતા થઈ અને એને શું કરવામાં આવે છે એ રીતે એને નક્કી કરવામાં આવે અને એ રીતે સરકાર રચવામાં આવે હવે આપણા રાષ્ટ્રપતિ આ રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ આ જે બહુમતીથી સરકારની જે બહુમતીથી ચૂંટાયેલા સભ્યો છે તો આ બહુમતીથી ચૂંટાયેલા પક્ષના પક્ષના શાસકોને બોલાવે એમની સરકાર રચવા રચવાનું કહે અને એમાંથી મુખ્ય પ્ર વડાપ્રધાન અને એમાંથી પ્રધાનમંડળની રચના કરવાનું કહે કોણ કહે છે રાષ્ટ્રપતિ તો આ આપણી વાત થઈ લોકસભાની હવે રાજ્યસભા તો રાજ્યસભામાં કુલ સભ્યો કેટલા હોય છે અઢીસો કુલ સભ્યો અઢીસો હોય છે વિદ્યાર્થી મિત્રો લોકસભાની ચૂંટણી આખા દેશમાંથી ચૂંટણીની વોટિંગ થતું હોય છે અને એમાંથી પાંચસો પિસ્તાલીસ સીટો નક્કી કરવામાં આવે છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું રાજ્યસભાની પણ ચૂંટણી થતી હોય છે લોકસભાની પણ ચૂંટણી થતી હોય છે તો લોકસભાની ચૂંટણીમાં આપણે પોતે જે પ્રજા છે એ પ્રજા શું કરે એ પોતે વોટિંગ કરી અને લોકસભાની ચૂંટણીના જે ઉમેદવારો છે એને ચૂંટે છે જ્યારે રાજ્યસભા જે છે તો રાજ્યસભામાં કુલ કેટલા છે અઢીસો અઢીસો જેટલા એટલે કે બસો પચાસ જેટલા સભ્યો છે અને બસો પચાસ સભ્યો જે છે તો આ બસો પચાસ સભ્યો છે એને પ્રજાને નથી ચૂંટવાના વિદ્યાર્થી મિત્રો ખાસ એ પોઈન્ટ વધારે ધ્યાન રાખવાનું કે અઢીસો જે છે સભ્યો છે એને રાજ્યસભામાં આપણે જે પ્રજા વોટિંગ કરી એટલે મત આપી અને ચૂંટે છે એટલે પ્રજાને અહીંયા ચૂંટવાના નથી પરંતુ કોને કે આપણી જે વિધાનસભા જે ગાંધીનગરની વિધાનસભા છે એ રીતે આપણા દેશની જેટલી આપણા દેશના જેટલા જિલ્લા રાજ્યો છે એ રાજ્યોના જે સભ્યો છે એમની જે રાજ્ય એમની રાજ્યસભા જે હોય કે વિધાનસભા હોય તો એ વિધાનસભાના જે સભ્યો હોય એમાંથી ચૂંટીને એ લોકોને મોકલવાના હોય છે દાખલા તરીકે આપણે અહીંયા ગાંધીનગરમાં એકસો બ્યાસી છે તો એકસો બ્યાસીમાંથી આપણે રાજ્યસભામાં ગુજરાતની કેટલી સીટો બેઠકો નક્કી કરવામાં આવી છે અગિયાર ખાસ વિદ્યાર્થી મિત્રો રાજ્યસભાની ગુજરાતની અગિયાર બેઠકો જ્યારે લોકસભાની કેટલી આવે છે છવ્વીસ બેઠકો આવે છે તો રાજ્યસભાની જે અગિયાર બેઠકો છે તો આપણા જે એકસો બ્યાસી વિધાનસભાના જે ગાંધીનગરમાં સભ્યો બેસે છે તો એમાંથી અગિયાર સભ્યોને આપણે ક્યાં મોકલવાના હોય છે રાજ્યસભામાં મોકલવાના હોય છે તો એ જ રીતે અઢીસો છે એ અઢીશો આખા દેશના જે રાજ્યો છે એમાંથી એમ તે એમાંથી મોકલવામાં આવતા હોય છે એ રીતે એમની ચૂંટણી થતી હોય છે કે આ ચૂંટણીમાં આપણે વોટિંગ કરવાનું આવતું નથી અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ જે ચૂંટ આપણે લોકસભાની ચૂંટણી પાંચ વર્ષે થાય અને પાંચ વર્ષેમાં બધા જ જે સભ્યો છે એ બધા શું થતાં હોય એ બધાની આપણી નિમણૂક આપણે વોટિંગ કરી અને એમને શું કરવાનું હોય છે આપણે નક્કી કરવાના હોય છે જ્યારે રાજ્યસભામાં વિધાનસભાના જે સભ્યો છે એ એ લોકોની રાજ્યસભાની ચૂંટણી લડે અને એમાંથી સભ્યો નક્કી કરવાના હોય છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે આમાં એકી સાથે આપણે આજે લોકસભા છે એ પાંચ વર્ષે ફરીથી કોઈ ઊભું ના હોય અને ફરીથી બધા સભ્યો ચૂંટવામાં આવે એ જ રીતે રાજ્યસભામાં એકી સાથે બધા સભ્યો ચૂંટવામાં આવતા નથી એમાં રાજ્યસભામાં બાર સભ્યો જે છે એ બાર સભ્યોની નિમણૂક કોણ કરતું હોય છે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ કરતા હોય છે અને આ રાજ્યસભા છે એ કાયમી કાયમી ગૃહ છે કાયમી ગૃહ એટલે કે એકી સાથે બધા સભ્યો એમ તે શું થતા હોય છે નિવૃત્ત થતા નથી એમાં એ કદી સંપૂર્ણ વિસર્જન સંપૂર્ણ વિસર્જન કે એકી સાથે એ બધું બંધ થતું નથી પરંતુ દર બે બે વર્ષ દર બે વર્ષને અંતે એમાંથી જે બસો ને પચાસ સભ્યો છે એમાંથી બાર સભ્યો તો રાષ્ટ્રપ્રમુખ ચૂંટે એમાંથી એમ તે એક તૃત્યાંશ ભાગના સભ્યો નિવૃત્ત થતા હોય છે કે એમને દર બે વર્ષે એક તૃત્યાંશ સભ્યો જે છે એ નિવૃત્ત એટલે શું થતા હોય છે એમની ચૂંટણી થતી હોય છે અને તેટલા જ સભ્યો શું કરવાના હોય છે નવા સભ્યો લેવાના હોય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આટલો પોઈન્ટ આપણે જોઈએ કે લોકસભાની ચૂંટણી એમાં પાંચસો પિસ્તાલીસ કુલ સભ્યો અને આપણા ભારતના જે ઓગણત્રીસ રાજ્યો છે ઓગણત્રીસ રાજ્યોમાંથી પાંચસો પિસ્તાલીસ બેઠકો નક્કી કરવાની હોય છે એમાં ગુજરાતની કેટલી આવે છે છવ્વીસ બેઠકો આપણી ગુજરાતની છે અને લોકસભાની ચૂંટણીમાં આપણી જે પ્રજા છે એ પ્રજા મત આપી અને લોકસભાના સભ્યો નક્કી કરે છે જ્યારે રાજ્યસભા છે તો રાજ્યસભામાં કુલ અઢીસો સભ્યો છે એમાં ગુજરાતના અગિયાર બેઠકો છે એમાં અહીંયા અઢીજો અઢીસો સભ્યો છે એમાં આપણે કોઈ ચૂંટણીમાં મત આપવાનું નથી હોતું પરંતુ રાજ્ય લેવલની જે ચૂંટણીઓ થઈને જે સભ્યો મોકલેલા હોય એ લોકો ચૂંટી અને એમાંથી જે રાજ્ય લેવલે હોય એ પ્રમાણે એમની બેઠકો દિલ્હી મોકલતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આટલું તમને ખ્યાલ આવી ગયો છે હવે જુઓ આઝાદી પછી રચાયેલા ભારતીય સંસદ લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોના વિશ્વાસનું પ્રતિક છે લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાની સહમતી અને ભાગીદારી હોય છે એમ તે લોકશાહી લોકસભાની જે લોકસભાની જે ચૂંટણી થઈ એમાં એમ તે શું હોય છે એમાં લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં એટલે કે સરકાર નિર્ણય જે લેતો હોય એ પ્રક્રિયામાં પ્રજાની સહમતિ અને ભાગીદારી ભાગીદારી હોય છે કેવી રીતના સહમતી એટલે કે સંમતિ સહમતી એટલે કે સંમતિ અને ભાગીદારી એટલે કે પોતે પણ એમાં ભાગ ભજવતો હોય છે તો કેવી રીતના કે આપણે અહીંયાથી એ મોદી સાહેબ છે તો મોદી સાહેબ કંઈક કાર્ય કરતા હોય તો એ સંમતિ કેવી રીતના આપણી લે છે અને ભાગીદારી કેવી રીતના કે ટોટલી આપણે આપણા રાજ્યોમાંથી જે ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યો આપણા આટલા એરિયાના હોય તો આપણે શું કરતા હોઈએ છીએ આપણે કંઈ પણ પ્રોબ્લેમ હોય કે મોદી સાહેબ કેવા કાર્યો કરે છે મોદી સાહેબ સારા કાર્ય કરે છે કે ખરાબ કાર્ય કરીએ છીએ એ બધી જ જાણ કોના કોને હોય છે એમને હોય છે એમના દ્વારા એ કોને કહેતા હોય છે મોદી સાહેબને કહેતા હોય છે તો આ રીતે સારું કે ખોટું એની જવાબદારી ક્યાંથી મળતી હોય છે એમને આપણા જે સભ્યો આપણા એરિયાના જે હોય એમના દ્વારા એમને ખબર પડતી હોય છે તો આ રીતે આપણી સહમતી અને ભાગીદારી આપણી હોય છે આપણી શાસન વ્યવસ્થામાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્ત્વની સત્તા હોય છે કારણ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે એમ તે આપણી શાસન વ્યવસ્થામાં આપણી અત્યારની જે લોકશાહીની શાસન વ્યવસ્થા છે એમાં સંસદની સંપૂર્ણ અને મહત્ત્વની સત્તા એમ તે હોય છે કે પોતે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અને મહત્ત્વની સત્તાથી એમ તે પ્રજાને હિતમાં રાખી અને કાર્યો કરતી હોય છે કેમ કે એમાં લોકોનું પ્રતિનિધિત્વ કારણ કે લોકો દ્વારા થતું હોય છે આના કારણે એ લોકોનું પ્રતિનિધિત્વ કે લોકોને ધ્યાનમાં રાખીને જ પોતે પોતાની સત્તા સંભાળતા હોય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આટલો ટૉપિક કે ભારતના સંઘના પ્રધાનમંડળની રચના કેવી રીતના થાય છે એ આપણે જોયું એના પછી લોકસભાની ચૂંટણી કેવી રીતના થાય છે રાજ્યસભાની ચૂંટણી કેવી રીતના થાય છે પછી ખાસ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ચૂંટણી પણ કેવી રીતના થતી હોય છે પાંચ વર્ષે થતી હોય છે પરંતુ એમાં પણ વિદ્યાર્થી મિત્રો શું હોય છે રાષ્ટ્રપતિમાં એ એમાં આપણી જે સરકાર જે શાસકની સરકાર ચાલતી હોય એ શાસકના સભ્યો ભેગા મળીને જ રાષ્ટ્રપતિની શું કરતા હોય છે નિમણૂક કરતા હોય છે આપણી અત્યારે કઈ સરકાર ચાલે છે આપણી ભાજપની તો ભાજપની સરકાર ભેગા થઈ અને રાષ્ટ્રપતિની શું કરતા હોય છે નિમણૂંક કરતા હોય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ એ આપણા જે લોકસભાના એટલે કે જેની જે સરકાર ચાલતી હોય એ પ્રમાણે એ લોકો રાષ્ટ્રપતિની પણ શું કરતા હોય છે નિમણૂક કરતા હોય છે અને એ નિમણૂક પ્રમાણે એ લોકો રાષ્ટ્રપતિ એમ તે લોકસભા અને રાજ્યસભાને શું કરતું હોય છે એ સભ્યોની દેખરેખ રાખતું હોય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકસભા કોને કહેવાય રાષ્ટ્રપતિ કોને કહેવાય રાજ્યસભા કોને કહેવાય એ બધું જોયું હવે સંસદના કાર્યો કયા કયા છે એ ખાસ જોઈ લઈએ તો સંસદના મુખ્ય બે કાર્યો છે કયા કયા બે કાર્યો છે તો વિદ્યાર્થી મિત્રો સંસદના મુખ્ય બે કે સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેને ઉત્તરદાયી રાખવી ખાસ સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું કેવી રીતના નિયંત્રણ રાખવું કે સરકાર કયા કાર્યો સરકારને સામે પ્રશ્નો પૂછવા તેના કામકાજો વિશે જાણકારી મેળવવી અને તેને નિયંત્રણમાં રાખવું અને તેના ઉત્તરદાયી ઉત્તરદાયી તરીકે રહેવું સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું કે આપણી સરકાર પર નિયંત્રણ કેવી રીતના રાખી શકીએ સરકારને આપણે પ્રશ્નો પૂછી શકીએ એના કામકાજની જાણકારી આપણે મેળવી શકીએ અને એને એ રીતે આપણે નિયંત્રણમાં રાખીએ છીએ અને ઉત્તરદાયી ઉત્તરદાયી એટલે કે આપણે એને ઉત્તર કે આપણે એને સમજાવી શકીએ અને એને પ્રશ્ન પર પૂછી શકીએ છીએ એટલે આ એક મેઇન પોઈન્ટ એ કે સંસદને નીચે સંસદના નીચે મુજબના કાર્યો કરે છે તો એમ તે સરકાર સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેની ઉત્તરદાયી રાખવી અને બીજું કાયદા બનાવવા તેમજ તેમાં ફેરફાર કરવા અને જુરાપુરાના કાયદા રદ કરવા ખાસ વિદ્યાર્થી મિત્રો એ પોઈન્ટ કે સરકાર જે છે સંસદ લોકસભાને એ કાયદા બનાવી પણ શકે છે એ કાયદામાં સંઘ યાદી અને સંયુક્ત યાદી મેં તમને કીધું સંઘ યાદી કે કેન્દ્ર લેવલના સંયુક્ત યાદી એટલે કે તમારે રાજ્ય અને સંઘ બંને ભેગા થઈને જે કાયદા બનાવવામાં આવે તે તો આ બંનેના વિષયો ઉપર પણ ધ્યાન રાખી અને નવા કાયદા બનાવે ચાલુ કાયદા હોય એમાં ફેરફાર કરે અને બિનજરૂરી જૂના કાયદા હોય એને શું કરી નાખે રદ કરી નાખે એમ કાયદા પણ બનાવી શકે કાયદામાં ફેરફાર પણ કરી શકે અને જૂના પુરાના કાયદા હોય એને શું કરી નાખે દૂર પણ કરી શકે તો આ રીતે સંસદના મુખ્ય કાર્યો બે છે સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેના ઉત્તરદાયી બનવું બીજો કાયદા બનાવે તેમાં ફેરફાર કરે અને જૂના પુરાના કાયદા રદ કરે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્યાં સુધી જોયું હવે લોકસભા લોકસભાની રચના કેવી રીતના થાય છે શાસક પક્ષની રચના કે શાસક પક્ષ કેવી રીતના કાર્ય કરે છે અને રાજ્યસભા કેવી રીતના કાર્ય કરે છે આ પોઈન્ટ આપણે આવતા લેક્ચરમાં જોઈશું ધન્યવાદ